સાઉથ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં શાસ્ત્રોદના યુવક પર નિંગો જાતિના લૂંટારુઓ દ્વારા હુમલો. વિદેશમાં વધુ એકવાર ગુજરાતી પર હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની અને છેલ્લા 30 વર્ષોથી સાઉથ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં રોજગારી માત્ર સ્થાયી થયેલા મુખ્તાર ઉસ્માઇલ સુફા પર નિગ્રો જાતિના લૂંટારુઓએ હુમલો કરતા વિદેશમાં વસતા ગુજરાતીઓમાં ભયનું મોજું ફરી વળ્યું છે. સ્ટોર પર લૂંટના ઈરાદે આવેલા નિગ્રો લૂંટારુઓએ હુમલો કર્યો હતો. હુમલામાં યુવક ઘાયલ થયો હતો અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. લૂંટના ઈરાદે આવેલા નિગ્રો લૂંટારુએ ફાયરિંગ કરતા યુવક ઘાયલ થયો હતો. વેન્ડા પ્રાથમિક સારવાર બાદ વેન્ડાથી 200 કિલોમીટર દૂર પીટર્સબર્ગ લઈ જવાયો છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યા છે. વિદેશમાં ગુજરાતી પર વધતા હુમલાઓથી સ્વજનો ચિંતિત થયા છે. કરજણના સાંસરોદ ગામના વતની દાઉદભાઈના પુત્ર મુખ્તાર તેમની પત્ની 16 વર્ષની બેબી સાથે છેલ્લા 30 વર્ષથી વેન્ડામાં દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જ્યારે કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની દાઉદભાઈ પોતે ખેડૂત છે. કરજણના સાંસરોદમાં ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. દાઉદભાઈએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મારા પુત્ર નિગ્રો જાતિના લૂંટારુઓએ હુમલો કરતા મારો પુત્ર ઘાયલ થયો છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. ભૂતકાળમાં પણ સાઉથ આફ્રિકામાં વસતા ગુજરાતીઓ પર હુમલા થયા છે. તેઓએ ભારતીયોની સલામતી માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયને વિનંતી કરી હતી. હાલ તો સાઉથ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ગુજરાતી પર થયેલા હુમલાની ઘટના ચર્ચાનો વિષય બનવા પામી છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ. મારું નામ દાઉદભાઈ સુફી છે. આફ્રિકાના વેન્ડા ખાતે નિગ્રો જાતિના લૂંટારો દ્વારા મારા પુત્ર પર હુમલો થયો છે અને હાલ સારવાર હેઠળ છે. આ અગાઉ પણ આફ્રિકામાં ઘણા ગુજરાતીઓ પર હુમલા થયા હતા. તો મારી ભારત સરકારની વિદેશ મંત્રાલયને વિનંતી છે કે વિદેશોમાં વસતા ભારતીયોની સલામતી માટે કોઈ નક્કર